सूरत एसओजीए વધુ 2 ચરસના પેકેટ જપ્ત કર્યા છે। હજીરામાં એસઆર કંપનીના પાછળથી ભાગમાં ચરસ મળ્યું છે। પોલીસે વિસ્તારમાં તપાસ હાથ ધરી અગાઉ પણ દરિયા કિનારેથી 8 કિલો અફઘાની ચરસના 7 પેકેટ મળી આવ્યા હતા। વલસાડ સુરત બાદ નવસારીના સમુદ્ર કાંઠેથી વળ્યા ડ્રગ્સના પેકેટ। જલાલપુર સમુદ્ર કાંઠેથી ડ્રગ્સના 50 પેકેટ મળ્યા। ઓજલ માછીવાડ ગામેથી શંકાસ્પદ ડ્રગ્સ ઝડપાયું। પીળા રંગની સિમેન્ટની બોરીમાં સંતાડવામાં આવ્યું હતું ડ્રગ્સ। પોલીસે એલસીબીના સમુદ્ર કાંઠે પેટ્રોલિંગ દરમિયાન ડ્રગ્સનો જથ્થો મળ્યો। મહેસાણાના ખેરાલુમાં ચાંદીપુરા વાયરસનો પોઝિટિવ કેસ નોંધાયો છે। ડભોડાની 12 વર્ષીય બાળકીમાં શંકાસ્પદ ચાંદીપુરા જણાતા સેમ્પલ લેવાયા હતા। સારવાર હેઠળ રહેલી બાળકીની તબિયત હાલ સ્થિર છે। ગામમાં આરોગ્ય વિભાગે દવાનો છંટકાવ કર્યો। સુરત ઓલપાડના ગોથાણ કોસાડ વચ્ચે ડબલ ડેકર ટ્રેનના 7 ડબ્બા છૂટા પડી ગયા હતા। ઘટનાની જાણ રેલવે વિભાગને થતા ઘટનાસ્થળે પહોંચી તપાસ કરતા જાણવા મળ્યું કે કપલિનમાંથી ટ્રેનના કોચ પૈકીનો પાછળના 7 ડબ્બા અલગ થયા છે। ડબ્બા અલગ થતા મુસાફરો ટ્રેનમાંથી ઉતરી ગયા। સુરતના બરાછામાં મંદીના કારણે રત્નકલાકારોએ લૂંટ મચાવી। 3 શખ્સોએ 2 કારીગરને ધમકાવી 80,000ના હીરાની ચોરી કરી। કારખાનામાં ઘૂસી ચોરી કરતા આરોપીઓ સીસીટીવી કેમેરામાં કેદ થયા। વરાછા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની ધરપકડ કરી। અરવલ્લી જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં ગેરહાજર રહેનારા 10 જેટલા શિક્ષકોના નામ સામે આવ્યા છે। મેઘરજની, કેશરપુરા, ભીલોડાની રંગપુર, દનસુરાની વડાગામ સહિતની 8 જેટલી પ્રાથમિક શાળા પૈકી 3 શિક્ષકોને બરતરફ કરવામાં આવ્યા। બનાસકાંઠાના દિયોદરના જાડા ગામની શાળાના આચાર્ય 1 વર્ષ કરતા વધુ સમયથી ગેરહાજર હોવાનો આક્ષેપ। આચાર્ય ભૂમિકા પરમાર 1.5 વર્ષથી શાળામાં દેખાયા ન હોવાનો ગામલોકોનો દાવો। આચાર્ય ડેપ્યુટેશન પર ગાંધીનગર જીસીઈઆરટીમાં ફરજ બજાવતા હોવાનું સામે આવ્યું। ભાવનગરમાં ગણેશગઢ પાટિયા પાસે કારનો અકસ્માત સર્જાયો। બંધ ટ્રક પાછળ કાર ઘૂસી જતા એકનું મોત નિપજ્યું। એક બાળક અને મહિલાને ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેડાયા। કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાએ પોતાના મત વિસ્તારમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો આક્ષેપ કર્યો। કાંધલ જાડેજાએ હાઈકોર્ટમાં પિટિશન કરી સરકારી ગ્રાન્ટનું મિસમેનેજમેન્ટ અને ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ લગાવ્યો। કુતિયાણા નગરપાલિકાના જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ। રાજ્યના સ્ટેટ ટ્રાફિક વિભાગે 3 વર્ષની કામગીરીનો રિપોર્ટ હાઈકોર્ટને સોંપ્યો। ટ્રાફિક વિભાગે નિયમ ભંગ સહિતના ગુનાઓ બદલ કરોડોનો દંડ વસૂલ્યો। ક્ષમતાથી વધુ મુસાફરો, મંજૂરી વગરના વાહનોને 16 કરોડ, વીમા વિનાના વાહનોને 13 કરોડ દંડ વસૂલ્યો છે। અન્ય કેસમાં પણ માતબર દંડ વસૂલાયો। અમદાવાદમાં વધતા અકસ્માતો અને આરટીઓના નિયમ ભંગ મુદ્દે કાર્યવાહી કરવા હાઈકોર્ટની ટકોર બાદ પોલીસ સક્રિય। પોલીસે ડ્રાઈવ યોજી હેલ્મેટ વગરના 19,000થી વધુ લોકોને 98 લાખનો દંડ ફટકાર્યો। જ્યારે રોંગ સાઈડમાં વાહન ચલાવવા બદલ 1200 લોકો પાસેથી 22 લાખ વસૂલ કર્યા। રાજકોટના લાંચિયા ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અનિલ મારૂની ભરતી પ્રક્રિયા શંકાના દાયરામાં। ભરતી દરમિયાન મારૂની ઉંમર 25ની જગ્યાએ 22 વર્ષ હોવાનું સામે આવ્યું। 12 પાસ અનિલને ક્લાસ 1 ઓફિસરનો હોદ્દો અપાયોનો દાવો 3 જૂન 2024ના ભુજ ઓડિટ વિભાગ દ્વારા લખવામાં આવ્યો હતો પત્ર। ભરતી પ્રક્રિયા અને પ્રમોશન બાબતે તપાસ અર્થે લખવામાં આવ્યો હતો પત્ર। ભુજના કોઈ મોટા નેતાના ઇશારે ભરતી કરાઈ હોવાની ચર્ચા। 2015થી અનિલ મારૂને કાયમી કરવામાં આવ્યા હતા। અગ્નિકાંડ બાદ અનિલ મારૂની રાજકોટ મનપા ખાતે બદલી કરાઈ। મારૂને 1.8 લાખના લાંચ કેસમાં એસીબીએ ધરપકડ કરી છે। વડોદરા મ્યુનિસિપલ કમિશનરનું ઉદ્ધતાઈ ભર્યું વર્તન સામે આવ્યું। દશામાની મૂર્તિ વિસર્જનની વ્યવસ્થા જોવા ગયેલા મ્યુનિસિપલ કમિશનર નાગરિક સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરતા હોવાનો વિડીયો વાયરલ થયો છે। રજૂઆત કરવા આવેલા નાગરિક સાથે મ્યુનિસિપલ કમિશનરની થઈ હતી રકઝક। સુરતમાં મેટ્રો બ્રિજના સ્પાન તૂટવા મુદ્દે અધિકારીનો નિર્ણય। ક્ષતિગ્રસ્ત બેઝ સેગમેન્ટ સહિત તમામ 11 સેગમેન્ટ ઉતારી નાખવામાં આવશે। રસ્તો ચાલુ રહે તે માટે રાતે થઈ રહ્યું છે કામ। સ્પાન તૂટ્યાના 15 દિવસ બાદ અધિકારીએ નિર્ણય કર્યો। જામનગરના શ્રાવણી મેળાના સ્થળ પર માટીની ચકાસણીની કામગીરી શરૂ કરાઈ છે। રાજ્યમાં પ્રથમવાર સોઇલ બેરિંગ કેપેસિટી અંગેની તપાસ થઈ રહી છે। રાઈડની જગ્યાએ 20 ફૂટ નીચેની માટીના નમૂના લેવાયા છે। હવે સોઇલ બેરિંગ કેપેસિટીની ચકાસણીનો રિપોર્ટ જરૂરી છે।
नवसारी सरपुर गाम में दीपड़ा की लटा दृश्य सामने आया। आहिरवास विस्तार में दीपड़ो घुसी आयो। चार दिवस पहला आहिरवास में दिखायो हतो दीपड़ो। सीसीटीवी फूटेज में दीपड़ो कार पास संतायेलो नजरे पड़ो। ग्रामजनों जाण करता वन विभागे दीपड़ा ने पांजरे पूरवा तजवीज हाथ धरी। गीर सोमनाथ कोड़ीनार में वधु एक दीपड़ो पांजरेपुर आयो। दुंदाणा गामे थी 15 दिवस में त्रीजो दीपड़ो पकड़ायो। दीपड़ा आतंक थी भयभीत ग्रामजनों राहत श्वास लीधो। हजू पण वधारे दीपड़ा विस्तार में होवानुं लोकोए जणाव्युं। बनासकांठा अंबाजी गब्बर पंथक में रीछ देखायो। रात्रि दरमियान गब्बर 51 में शक्तिपीठ मंदिर तरफ रीछ लटार मारतुं जोवा मळ्यो। रीछ खोराक की शोध में निकळ्यो होवानुं अनुमान। खेड़ा 78 में स्वतंत्रता दिवस की उजवणी करवामां आवी। राज्यकक्षा ध्वजवंदन कार्यक्रम योजायो। सीएम भूपेन्द्र पटेल द्वारा स्वतंत्रता पर्व की उजवणी कराई। गांधीनगर में प्रदेश भाजप कार्यालय कमलम में ध्वजवंदन करायु। 78 में स्वतंत्रता पर्व निमित्ते भाजप महामंत्री रजनी पटेले ध्वजवंदन कर्यु। आ क्षण मोटी संख्या में भाजप कार्यकर्ताओं ने आगेवानो उपस्थित रहा। गांधीनगर मणसाना चंद्रसर तलाव खाते स्वतंत्रता पर्व की उजवणी कराई। सौ प्रथमवार ड्रोन द्वारा 5 फूटनो तिरंगो ध्वज लहेरा। धारासभ्य जेएस पटेल चीफ ऑफिसर सहित मोटी संख्या में बाड़को हाजर रहा। महसाणा विजापुर में जिला कक्षा स्वतंत्रता पर्व की उजवणी कराई। सरकार प्रवक्ता ऋषिकेश पटेले ध्वजवंदन कर्यु। हेलीपेड ग्राउंड खाते की उजवणी में मोटी संख्या में शहरीजनों उपस्थित रहा। जूनागढ़ में कैबिनेट प्रधान राघवजी पटेल ने हस्ते ध्वजवंदन। जिला कक्षा स्वतंत्रता पर्व की रंगेचंगे उजवणी कराई। पुलिस परेड ग्राउंड में जवानों की परेड की साथ सांस्कृतिक कार्यक्रम योजाया। शहरीजनों उपरांत विविध शाला बाळको उपस्थित रहा। राज्य की वड़ी अदालते स्वतंत्रता पर्व की उजवणी करी। मुख्य न्यायाधीश सुनीता अग्रवाले ध्वजवंदन कर्यु। हाईकोर्ट तमाम न्यायाधीश मुख्य सरकारी वकील एडवोकेट जनरल एडिशनल सोलिसिटर जनरल द्वारा महात्मा गांधी की प्रतिमा ने पुष्पांजलि अर्पण कराई। अमदावाद में कांग्रेसे राजीव गांधी भवन में ध्वजवंदन कर्यु। कांग्रेस प्रदेश अध्यक्ष शक्ति सिंह गोहिले ध्वज फरकाव्यो। कांग्रेस कार्यकरों साथ सेवादल सभ्य ध्वजवंदन कार्यक्रम में उपस्थित रहा। अमदावाद में स्वतंत्रता पर्व की हर्षोल्लास साथ उजवणी। एलिस ब्रिज खाते विंटेज कार क्लब द्वारा अनोखी रैली योजाई। 30 थी वधु विंटेज कार और 10 बाइक द्वारा शहर मार्ग पर विशेष रैली योजाई। तिरंगा साथ की विंटेज कारे रस्ता पर आकर्षण जमाव्यु। देवभूमि द्वारका में 78 में स्वतंत्रता दिवस की उजवणी कराई। कालिया ठाकुर जगत मंदिर शिखर पर राष्ट्रप्रेम की ध्वजा चढ़ा। धर्म और देशप्रेमी में एक अलग प्रकार माहौल छवायो। स्वतंत्र पर्व निमित्ते सोमनाथ तीर्थ राष्ट्र भक्ति रंगे रंगायु। सोमनाथ शिवलिंग ने मध्यान्ह आरती में तिरंगा ने शणगार कर सोमनाथ मंदिर परिसर ने तिरंगा ने लाइटिंग थी सुशोभित करायु। कच्छ शिवालयों में देशभक्ति रंग जोवा मळ्यो। लखपतना कोटेश्वर महादेव मंदिर ने अद्भुत शणगार। राष्ट्रीय तिरंगा सम्मान रोशनी थी जड़हड़ू मंदिर। रोशनी में खिली उठ्यु मंदिर सौंदर्य। पोरबंदरना समुद्र में छेल्ला 23 वर्ष थी तिरंगा लहेरावी राष्ट्रगीतनुं गान करवामां आव्युं। उछळता मोजा अने तोफानी समुद्र में बाळकोथी लईने वृद्ध लोको मोजा साथे बाथ पीड़ी मध दरिया में राष्ट्रध्वज लहेरावे छे। 15 ऑगस्ट ने 24 जान्युआरीना दिवसे राष्ट्रीय तहेवारनी अलग अलग रीते उजवणी करवामां आवी छे। 78 માં સ્વતંત્રતા પર્વની સાળંગપુરમાં ભવ્ય ઉજવણી કરાઈ। કષ્ટભંજન દાદાને વિશેષ વાઘા પહેરાવી તિરંગા રંગના ફૂલોનો શણગાર કરાયો। રાજકોટમાં 7 દિવસની મહેનતે તૈયાર કર્યા કષ્ટભંજન દેવના વાઘા। મંદિર અને પરિસરમાં પણ 100થી વધુ તિરંગા લહેરાવાયા। બનાસકાંઠાના ડીસામાં જિલ્લા કક્ષાનો સ્વતંત્રતા પર્વ ઉજવાયો। વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું। પોલીસ પરેડની સાથે જવાનોએ અનેક કર્તવ્ય રજૂ કર્યા। बनासकांठा नड़ाबेट में 78 માં स्वतंत्रता पर्व की उजवणी। देशभक्ति विविध कार्यक्रम में सेना जवानों सहित लोग उपस्थित। बाइक रैली काढ़वामां आवी। प्रवासीओ नड़ाबेट सीमा दर्शन कर देशभक्ति नारा लगाव्या। अमरेली में 15 ऑगस्ट की जिला कक्षा की उजवणी बगसरा खाते करवामां आवी। कैबिनेट मंत्री कुंवरजी बावड़िया हस्ते ध्वजवंदन करवामां आव्युं। जिला कलेक्टर एसपी
हिमकर सिंह बगसराधारी धारासभ्य जेवी काकड़िया सहित स्थानिक लोग प्रतिनिधि उपस्थित रहा।